જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે કોઈ રેસીપી શેર નથી કરવાની પણ આજે આપણે કિચનમાં ઉપયોગી એવી અમુક ટીપ્સ જોઈશું તો સૌથી પહેલી ટીપ છે બટરને લઈને તમે પણ જો મારી જેમ આવી રીતે બટરનો મોટો આખો બ્લોક લઈ આવતા હોય તો એને કઈ રીતના સ્ટોર કરો તે હું બતાવી દઉં જનરલી આપણે એનું કાગળ ખોલીને ચમચીથી આવી રીતના કાઢી લેતા હોઈએ છીએ પણ એવી રીતના આખું પેકેટ પણ બટરવાળું થઈ જાય છે અને તૂટી પણ જાય છે તો આજે હું એના માટે એક સરસ મજાની ઉપયોગી એવી ટીપ બતાવીશ સૌથી પહેલાં આપણે જે ઉપરનું આખું કાગળ છે તે ખોલી લઈએ જો તમે બટરને ફ્રીજમાં રાખ્યું હોય લઈને આવીને તો એને થોડીકવાર માટે પાંચ દસ મિનિટ માટે પહેલાં બારે રાખી દેવાનું એટલે થોડુંક સોફ્ટ થઈ જાય હવે આનો જે કાગળ છે તે જ આપણે આવી રીતના કટ કરી લઈશું અને એક મોટું અને ધારવાળું ચાકું હોય તેવું લઈ લઈશું અને ચાકુ ઉપર આ કાગળ વીંટી લઈશું આવી રીતના કરવાથી ચાકું એકદમ બટરવાળું અને ચીકણું નહીં થાય ખાલી ચાકું સેફ રાખવા માટે હું વીંટું છું તમે ન વીંટો તો પણ ચાલે આવી રીતના કર્યા પછી હવે આપણે બટરને સ્લાઇસમાં કટ કરી લઈશું આવી રીતના કાગળ રાખવાથી ચાકું એકદમ ચીકણું નહીં થઈ જાય બટરવાળું જો એકદમ સરળતાથી કપાઈ જાય છે બટર તો આવી રીતના આપણે બટરની બધી જ સ્લાઇસો કરી લઈએ ઘણી વખત આપણે બટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવી રીતના ટુકડા કરીને રાખવાથી એકદમ ઇઝીલી તેનો ઉપયોગ કરી શકીશું હવે એક સ્લાઇસને લઈને આપણે એના નાના નાના ચોરસ ટુકડા કરી લઈએ તમારે જેવડા કરવા હોય એટલા કરી શકો છો પણ હું આને આવી રીતના નાના નાના ક્યુબમાં કટ કરું છું આ ખૂબ જ ઇઝી રહે છે તમને એમ લાગતું હશે કે એમાં શું ફરક પડશે પણ એક વખત તમે ટ્રાય કરી જોજો જો તમે એમને બટર યુઝ કરતા હોય તો આવી રીતના ટુકડા કરીને રાખી જોજો વાપરવામાં પણ ઘણું ઈઝી પડશે તમે કદાચ આવડો મોટો બ્લોક ન લઈ આવતા હોય અને નાનો બ્લોક લઈ આવતા હોય તો પણ આવી રીતના ટુકડા કરી શકો છો આને તમે આવી રીતના તવામાં ફેરવી શકો છો અથવા તો વાટકીની અંદર કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવે પછી બટર ગમે ત્યાં અપ્લાય કરી શકો છો બ્રેડ ઉપર કે ગમે ત્યાં તો અહીં મેં એવી રીતના આખા બટરના બ્લોકના ટુકડા કરી લીધા છે હવે આપણે એને કોઈ પણ એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરી લઈશું તમારી પાસે પ્લાસ્ટિક કન્ટેનર ન હોય તો તમે ઝીપલોક બેગમાં પણ ભરી શકો છો આવી રીતના એને થપથપાવીને ભરી લઈશું અને આપણે જે કાગળ ઉપરથી કટ કરીને રાખ્યા હતા તે ફરીવાર ઉપર રાખી દઈશું એટલે ઉપરનું ઢાંકણું પણ આપણું ગંદુ ન થાય અને હવે આને ઢાંકીને આપણે ફ્રીજમાં રાખી દઈએ અને જ્યારે પણ બટરનો ઉપયોગ કરવો હોય તો ખૂબ જ ઇઝીલી બટરનો ઉપયોગ કરી શકશો આ ખરેખર ખૂબ જ કન્વીનિયન્ટ રહે છે જેમ કે અહીં મેં ભાજી બનાવી હતી તો તેની અંદર બટર નાખવું હોય તો આપણે ડબ્બો ખોલીને તરત જ એક ટુકડો કે બે ટુકડા જેટલું તમારે નાખવું હોય તેટલું યુઝ કરી શકો છો આમાં ચમચી પણ નહીં બગડે અને હાથ પણ નહીં બગડે તો આ ખૂબ જ ઇઝી અને ઉપયોગી એવી ટ્રીક છે હવે નેક્સ્ટ ટીપ છે આપણે કોઈપણ મોટા પેકેટ્સ લઈ આવતા હોઈએ જેમ કે વેફરના હોય કે તમે મમરાની કોથળી લઈ આવતા હોય તો આપણે રફલી ગમે એમ કાપી દેતા હોઈએ છીએ અને પછી તેને પેક કરવા માટે ક્લિપ અથવા તો રબર બેન્ડ ચડાવીને મૂકતા હોઈએ છીએ પણ ઘણી વખત એવું થાય કે ઘરમાં ક્લિપ પણ નથી અને રબર પણ નથી મળી રહ્યું તો શું કરવાનું એના માટે હું તમને એક સરસ મજાની ટીપ આપીશ તો અહીં મેં એક નવું પેકેટ લઈ લીધું છે વેફરનું એને કટ કેમ કરવું એ જ મેઇન ખૂબી છે આની અંદર આપણે શરૂઆતમાં જ્યારે કટ કરીએ ત્યારે જ આને વચ્ચે વી શેપમાં આપણે કટ કરવાનું છે આવી રીતના કટ કરવાનું તમે મમરાની કોથળી જો લઈને આવતા હોય તો એને પણ આવી રીતના વી શેપમાં કટ કરવાની અને પછી આની અંદરથી જોઈએ એટલું તમારે પહેલાં કાઢી લેવાનું હું તમને બતાવી દઉં કે આપણે પ્લેટમાં થોડીક વેફર જોઈએ એટલી કાઢી લઈશું અને બાકી આપણે વી શેપમાં જે કટ કર્યું છે એટલે આ કોથળીના જે બે છેડા છે તેનાથી આપણે ઇઝીલી ગાંઠ મારી શકીશું તો આમાં ક્લિપ કે રબડ એકેની જરૂર પણ નહીં પડે અને આપણી વેફર હવાશે પણ નહીં અને ઢોળાશે પણ નહીં એવી જ રીતના મમરા વઘારવા માટે કાઢીને બાકી વધ્યા હોય તેને આવી રીતના ગાંઠ મારીને તમે ઇઝીલી રાખી શકો છો તો આ પણ એક ઉપયોગમાં આવે એવી નાની ટીપ છે નેક્સ્ટ ટીપ છે ટમેટાને લઈને અત્યારે ગરમીમાં ટમેટા જલ્દી આવી રીતના બગડી જતા હોય છે તો ટમેટાને લાંબો સમય સુધી સારા રાખવા માટે શું કરવું એ હું તમને આજે બતાવીશ તો અહીં મેં બીજા ફ્રેશ ટમેટા લઈ લીધા છે ટમેટાનો ઉપરનો જે ભાગ છે જ્યાં પાંદડાથી તે જોડાયેલા હોય છે અથવા તો ઉપરનું દંઠલ જે લાગેલું હોય છે એના ભાગમાં આપણે સાધારણ તેલવાળી આંગળી લગાડવાની છે બને તો સ્મેલ વગરનું હોય તેવું તેલ લેવાનું એટલે જ્યારે તમે ટમેટું સુધારવા માટે લો તો તેલની સ્મેલ ન આવે આવી રીતના કરવાનું અથવા તો તમે લાંબો સમય માટે રાખવાના હોય અથવા તો બે ત્રણ દિવસ બારે જવું હોય તો ટમેટાનું જે ઉપરનું મોઢું છે ત્યાં આગળ નાનકડો એવો સેલો ટેપનો ટુકડો લગાડી દેવાનો પણ તમારે યાદ રાખવું પડશે કે આની ઉપર સેલોટેપ લગાડેલી છે તો સુધારતી વખતે પહેલાં સેલોટેપ કાઢી લેવાની આવી રીતના કરવાથી ટમેટાનું ઓક્સિડેશન નહીં થાય ઓક્સિજનના સંપર્કમાં નહીં આવે ઉપરનો ભાગ તો ટમેટું જલ્દીથી ખરાબ નહીં થાય તમારા ટમેટા અઠવાડિયા દસ દિવસ સુધી આવાને આવા ફ્રીજમાં રહેશે તો આ પણ નાની પણ ઉપયોગી એવી ટીપ છે નેક્સ્ટ ટીપ છે આપણે ફુદીનો કોથમીર લીમડા ઘણા બધાના પાવડર બનાવીને રાખતા હોઈએ છીએ તો તે પાવડર બનાવવા માટે થઈને આજે હું તમને એક ઇઝી ટીપ બતાવીશ તમે એને તડકામાં અથવા તો પંખા નીચે બે દિવસ સૂકવીને પણ પાવડર બનાવી શકો છો પણ જો તમારા ઘરમાં માઇક્રોવેવ કે અવન હોય તો માઇક્રોવેવ પ્રૂફ પ્લેટમાં એને લઈ લેવાનું પહેલાં મેં કોથમીર અને લીમડાને બરાબર ધોઈ અને નેપકિનમાં કોરા કરી લીધા હતા થોડાક અને પછી આપણે આને માઇક્રોવેવમાં મૂકી દઈશું અત્યારે મેં યુ સી ટ્વેલ્વ ઉપર મૂક્યું છે તમારે અલગ અલગ મોડલ પ્રમાણે અલગ અલગ સેટિંગ આવતા હોય છે તો તે તમારે એની બુક હોય તેમાં જોઈ લેવાનું અને ચાર મિનિટની અંદર એકદમ સરસ ડ્રાય થઈ જાય છે તો જો આ આપણું ડ્રાય થઈ ગયું છે આનો આવી રીતના કરવાથી તેનો કલર એવો ને એવો ગ્રીન જળવાયેલો રહેશે તો અહીં મેં કોથમીરને ડ્રાય કરી છે તમે આવી રીતના કોથમીરને ડ્રાય કરી જો એકદમ સરસ સુકાઈ ગઈ છે તમારે ભૂકો કરવો હોય તો ભૂકો કરીને પણ રાખી શકો છો અથવા તો આમને આમ ઝીપલોક બેગમાં ભરીને ફ્રીઝરમાં કે ફ્રિજની અંદર રાખી દેવાની અને જ્યારે પણ કોથમીરનો ઉપયોગ કરવો હોય ઉનાળામાં ન મળતી હોય તો ઇઝીલી ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ ટીપ છે અહીં મેં લસણ આદુ અને મરચાં લઈ લીધા છે ઘણી વખત એવું થાય કે થોડાક લસણ આદુ ને મરચાં હોય તો આપણે મિક્સરમાં જ્યારે ગ્રાઇન્ડ કરીએ તો સરખા ગ્રાઇન્ડ નથી થતા ખાસ કરીને આદુ એમનેમ રહી જતું હોય છે અથવા તો ક્યારેક લસણની નાની એવી કડી હોય તો સરખી ગ્રાઇન્ડ નથી થતી તો તેના માટેની એક સરસ મજાની ટીપ છે અહીં મેં બ્લેન્ડર લઈ લીધું છે આવી રીતના છાસ ઝેરવાનું જે બ્લેન્ડર છે તે બધાના ઘરમાં હોય જ છે અહીં મારે ખુલ્લું છે પણ ઘણી વખત આખું ઉપરનું મોઢું હોય તે પેક હોય છે તો એની અંદર આપણે પહેલાં લસણ આદુ અને મરચાં નાખી દઈશું અહીં મેં થોડાક ઝાઝી ક્વોન્ટિટીમાં લીધા છે એટલે માંડ માંડ સમાણા છે આવી રીતના કર્યા પછી ઉપર આપણે પ્લાસ્ટિક ઢાંકી દઈશું તમે પ્લાસ્ટિકના બદલે કોઈ પણ રૂમાલ કે કપડું પણ આવી રીતના ટાઇટ ઢાંકી શકો છો પણ ટાઈટ રાખવાનું બને તો નીચે તમે રબર બેન્ડ પણ ચડાવી શકો છો પણ હું નથી લગાડી રહી આને ટાઈટ પકડી રાખીશું અને હવે એને ચાલુ કરીશું તો ચાલુ બંધ ચાલુ બંધ કરતા રહીને આપણે કરીશું એટલે સરસ ગ્રાઇન્ડ થઈ જશે લસણ આદુ અને મરચાં તો અતકચરા વાટેલા જો જોઈતા હોય અને મિક્સરમાં સરખા ન થતા હોય તો આ એક ખૂબ જ ઉપયોગી એવી ટીપ છે હું તમને કાઢીને બતાવું એક જ મિનિટની અંદર સરસ અતકચરા વટાઈ ગયા છે આવી રીતના આપણે જો ખાંડણીમાં ખાંડીએ તો આવી રીતના કચરા નથી થતા અને મિક્સરમાં પણ નથી થતા ઓછી ક્વોન્ટિટીમાં હોય તો તો આવી રીતના તમે કરી શકો છો આ ખૂબ જ ઉપયોગી એવી ટીપ છે અને આનો ઉપયોગ તમે શાકમાં કે કઢી વઘારવામાં કે દાળમાં કે ગમે ત્યાં કરી શકો છો તો આ ટીપ કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે માખણ માટેની આપણે જ્યારે પણ મલાઈમાંથી માખણ કાઢતા હોઈએ છે તો પછી નીચે જે દૂધ અથવા તો તમે છાશ ગમે તે કહી શકો છો તે વધે છે તેને ઘણી વખત ફેંકી દેતા હોઈએ છીએ અથવા તો એમાંથી આપણે પનીર બનાવતા હોઈએ છીએ તો આજે આપણે એમાંથી એક સરસ મજાનું મસાલા પનીર બનાવીશું તો પહેલાં હું બધું જ માખણ છે તેને નિતાવીને કાઢી લઈશ પણ આમાં એક છે કે તમારું માખણ અથવા તો જે મલાઈ છે તે ફ્રેશ હોવી જોઈએ બહુ વાસી અને વાસ આવતી હોય તેવી નહીં લેવાની નતર પનીર ટેસ્ટમાં કડવું અને સારું નહીં બને તો આને મેં ગેસ ઉપર મૂકી દીધું છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એકાદ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તેની સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખી દઈશું અને સાથે જ મરચાંની કટકી લીધી છે મેં અડધી ચમચી જેટલી એ નાખી દઈશ અને એક વખત આને બરાબર હલાવી લઈશું અને આને આપણે ઉકળવા દેવાનું છે ફૂલ ફ્લેમ પર જ આપણે આને રાખવાનું છે તો આમાં એક ઉભરો આવે ત્યારબાદ આની અંદર આપણે થોડીક કોથમીર પણ એડ કરી દઈશું અત્યારે મેં જે મલાઈમાંથી માખણ કાઢીને વધેલું દૂધ છે તેમાંથી આ બનાવ્યું છે પણ તમે તાજું દૂધ લઈને પણ આવી રીતના મસાલા પનીર બનાવી શકો છો ઘણી વખત ગરમ કરતાં કરતાં જ આમાંથી પનીર છૂટું પડવા લાગે છે પણ અત્યારે નથી પડી રહ્યું તો હું આની અંદર થોડુંક વિનેગર એડ કરું છું એક ચમચી વિનેગરને મેં એક મોટી ચમચી પાણીની અંદર મિક્સ કરી લીધું હતું વિનેગર નાખીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું તો જો સરસ પનીર છૂટું પડી ગયું છે આ પનીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એમને પણ ખાઈ શકો છો તો હવે આપણે આને નીચે લઈ અને ગરણા ઉપર કપડું રાખીને ગાળી લઈશું જેથી બધું જ પાણી નીકળી જાય અને જે પાણી નીકળે છે તેને આપણે ફેંકી દેવાનું છે અને હવે આને થોડાક ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું જેથી વિનેગરની ખટાશ નીકળી જાય અને કોઈ સ્મેલ પણ ન આવે અને હવે આને આપણે બધું જ પાણી નીતાર્યા પછી ઢાંકીને ઉપર વજન રાખીને ફ્રીજની અંદર સેટ થવા માટે રાખી દઈશું લગભગ અડધીથી એક કલાક માટે રાખીશું તો પનીર એકદમ સરસ સેટ થઈ જશે વધારાનું પાણી બધું જ નીતારીને આની ઉપર હું દસ્તો અથવા તો ખાંડણી રાખીને ફ્રીજમાં મૂકી દઈશ તો જો આને મેં એક કલાક પછી ફ્રીજમાંથી કાઢી લીધું છે અને આપણું પનીર એકદમ સરસ સેટ થઈ ગયું છે આ પનીર તમે એમને પણ ખાઈ શકો છો કોઈ પણ સલાડમાં પણ નાખી શકો છો અથવા તો જો તમને ચીલી પનીર ભાવતું હોય તો એ પણ આ પનીરથી ખૂબ જ ટેસ્ટી બને છે તમે સાદા પનીરથી જો પનીર ચીલી ડ્રાય બનાવતા હોય તો એક વખત આવી રીતના મસાલા પનીરથી પનીર ચીલી ડ્રાય બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે હું તમને કટ કરીને બતાવી દઉં આ એટલું સરસ ટેસ્ટી બન્યું હતું કે અમે તો એમને જ ખાઈ ગયા હતા કંઈ પણ બનાવ્યું નહોતું આમાંથી તો જો બાળકોને પનીર ભાવતું હોય તો આ એક સરસ ઓપ્શન છે અથવા તો આવી રીતના મસાલા પનીરને તમે રોલ કરીને બાળકોને લંચ બોક્સમાં નાસ્તામાં પણ દઈ શકો છો રોટલીની અંદર સોસ લગાડીને આવું મસાલા પનીર મૂકી અને રોલ કરીને ફ્રેન્કી જેવું બનાવીને પણ આપી શકો છો તો હવે જો માખણ બનાવો તો દૂધ વધે ને ફેંકી ન દેતા અને આવી રીતના મસાલા પનીર જરૂરથી ટ્રાય કરજો નેક્સ્ટ ટીપ છે આપણે મસાલિઓ યુઝ કરતા હોઈએ છીએ અને થોડા થોડા દિવસો પછી મસાલીઓ નીચેથી આવી રીતના ગંધારું થઈ જતું હોય છે તો પહેલાં હું આને ધોઈ લઉં છું તો અહીં મેં મસાલાને ધોઈને લઈ લીધું છે હવે આની અંદર ડાયરેક્ટ મસાલાની ડબીઓ મૂકવાને બદલે આપણે આની ઉપર પેપર મૂકીશું તો પેપર કઈ રીતના કટ કરવાનું આને ડબ્બાને ઊંધો કરી લઈશું અને આવી રીતના એક છાપું લઈને એને ચાર ફોલ્ડમાં વાળી લઈશું અને વચ્ચેનું જે સેન્ટર હોય ત્યાં ઉપર રાખી અને આની ઘડી બેસાડી લઈશું અને આ જે ઘડી છે એ પ્રમાણે આપણે કટ કરી લઈશું એટલે પરફેક્ટ રાઉન્ડ કટ થશે આ ટીપ છે તે તમને કેક ટીન માટે પણ ઉપયોગી થશે તમે કેક ટીનમાં જો અંદર બટર પેપર મૂકતા હોય તો આવી રીતના કટ કરશો તો એકદમ પરફેક્ટ એના સાઇઝનું જ રાઉન્ડ કટ થશે તમે સ્ટીલનો ડબ્બો યુઝ કરતા હોય તો તેમાં પણ આવી રીતના છાપું મૂકી શકો છો તો છાપું મૂકીને આપણે ડબ્બી મૂકી દઈશું અને હવે મસાલિઓ યુઝ કરીશું એટલે નીચેથી મસાલિયું ગંદુ નહીં થાય તો લગભગ દસ બાર દિવસ પછી હું તમને બતાવી રહી છું તો જે પણ મસાલા ઢોળાણા હોય તે બધા જ છાપાની અંદર ઢોરાશે એટલે આપણો ડબ્બો એવો નેવો ચોખ્ખો રહેશે તો લગભગ દર અઠવાડિયે કે દસ દિવસે આ છાપું આપણે બદલાવી દઈશું જેથી ડબ્બો વારંવાર ઉટકવો નહીં પડે ખાસ કરીને સ્ટીલનો ડબ્બો હોય તો આ ખૂબ જ ઉપયોગી થશે તો આને આપણે ફેંકી દઈશું છાપું ઉપાડતી વખતે થોડુંક આમાં ખર્યું હતું તો એને હું સાફ કરી લઉં છું તો જુઓ દર અઠવાડિયે આવી રીતના છાપું ચેન્જ કરી લેવાનું એટલે આપણું મસાલ્યું આવું ને આવું સરસ ચોખ્ખું રહેશે હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે બટર બનાવીશું ઘરે આપણે પહેલાં ઘી લઈ લઈએ લગભગ મેં અહીં અડધી વાટકી જેટલું ઘી લીધેલું છે અહીં મેં ગાયનું ઘી લીધું છે તમે ભેંસનું ઘી પણ લઈ શકો છો હવે આની અંદર એક ચપટી જેટલું હું મીઠું નાખી દઈશ કેમકે રેગ્યુલર રેડીમેડ જે બટર આવતું હોય છે તે થોડુંક સોલ્ટી હોય છે પણ તમારે જો સોલ્ટી બટર ન જોઈતું હોય તો મીઠું ન નાખો તો ચાલે અને અહીં મેં ગાયનું ઘી લીધું છે એટલે હું હળદર નથી નાખી રહી પણ તમે જો ભેંસનું ઘી લેતા હોય તો એક ચપટી કરતાં પણ ઓછું આની અંદર જરાક હળદર નાખી દેવાની એટલે સરસ એનો માઇલ્ડ યલો કલર આવશે જેઓ રેડીમેડ બટરનો હોય છે હવે આની અંદર મેં ચાર બરફના ટુકડા નાખી દીધા છે બરફ નાખ્યા પછી આપણે ફક્ત ચમચીથી આવી રીતનાને ગોળ ગોળ ફેરવતા જ જવાનું છે આવી રીતના કરશો એટલે તમે એક જ મિનિટમાં જોઈ શકશો કે આમાં જાદુ થશે આપણે આની અંદર બરફના ટુકડા જે નાખ્યા છે તેના કારણે ઘીમાંથી બટર બની જશે આ ખૂબ જ ઉપયોગી છે ક્યારેક એવું થાય કે બટર પાઉંભાજીમાં કે બ્રેડ શેકવામાં કે યુઝ કરવું છે અને ઘરમાં છે નહીં તો તાત્કાલિક આવી રીતના તમે ઘીમાંથી બટર બનાવી શકો છો એક જ મિનિટની અંદર બની જશે અને બરફ પણ એમને જ છે તમે જોઈ શકો છો ખાસ કરીને આ ટીપ જ્યારે લોકડાઉન હતું ત્યારે બહુ જ ઉપયોગમાં આવી હતી કેમ કે ત્યારે બટર મળતું નહોતું તો આવી રીતના ઘીમાંથી તમે ઘરે જ બટર બનાવી શકો છો તો એકદમ સરસ ઘાટું થઈ જાય કઠણ થઈ જાય બટર જેવું ત્યાં સુધી આપણે આને ફેરવીશું અને ત્યારબાદ બરફના ટુકડા જે છે તેને કાઢી લઈશું અને થોડું ઘણું પાણી થયું હોય તે પણ નિતારી લઈશું અને આ જે બટર બન્યું છે તેને આપણે કોઈ પણ ડબ્બીની અંદર સ્ટોર કરી લઈશું તમે એમને પણ વાટકીમાં ભરીને યુઝ કરી શકો છો પણ મારે અત્યારે યુઝ નથી કરવું એટલે હું ડબ્બીમાં આવી રીતના મૂકી દઉં છું અને પછી જ્યારે પણ યુઝ કરવું હોય તો ડાયરેક મેં પહેલાં તમને બતાવ્યું બટરના પીસ કરીને એવી રીતના આના પીસ કરીને હું યુઝ કરી લઈશ તો આવી રીતના ડબ્બીમાં નાખીને આપણે આને સ્મૂથ કરીને ફ્રીજની અંદર રાખી દઈશું લોકડાઉન વખતે મેં આવી રીતના ઘરે બટર બનાવ્યું હતું એટલે મને એમ થયું કે આ અત્યારે ભલે તમે કદાચ બજારમાંથી રેડીમેડ લઈ આવી શકો છો પણ ક્યારેક આ ખૂબ જ ઉપયોગી થશે એટલે એમ થયું કે તમારી સાથે આ ટીપ પણ શેર કરી દઉં તો આને હું વ્યવસ્થિત સ્મૂથ કરી અને ફ્રીજમાં રાખી દઈશ તો આવી રીતના તમે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઘરે બટર બનાવી શકો છો ખૂબ જ સરળતાથી બની જાય છે ટેસ્ટ એવો જ આવશે પણ અમૂલ બટરની જે સુગંધ આવતી હોય એવી એકદમ સરસ સુગંધાની નહીં આવે હવે પછીની નેક્સ્ટ ટીપ છે ગોળવાળી ચા માટેની જેના ઘણા બધા મને કોમેન્ટ્સ આવ્યા હતા કે ગોળવાળી ચા બતાવો તો અહીં મેં બે કપ જેટલું ગાયનું દૂધ લઈ લીધું છે તમે ગાયનું કે ભેંસનું કોઈ પણ દૂધ લઈ શકો છો અને એની અંદર જરાક જ અમથું મેં પાણી નાખ્યું છે કેમ કે ગાયનું દૂધ પાતળું હોય છે અને હવે આની અંદર બે ચમચી જેટલી હું ચાની ભૂકી એડ કરી દઈશ તમે વધારે ક્વોન્ટિટીમાં ચા બનાવતા હોય તો પહેલાં પાણીની અંદર ચાની ભૂકી નાખીને ઉકાળવાનું અને પછી દૂધ નાખવાનું તો પણ ચાલે પણ આની અંદર ખાંડને એડ નહીં કરવાની હવે હું આની અંદર આદુ નાખી દઉં છું ફ્લેવર માટે અને ચાને ઉકળવા દઈશું તો જો એકદમ સરસ ચા ઉકળી ગઈ છે એકદમ ઉકળી જાય સરસ એનો કલર આવી જાય ત્યારબાદ છેલ્લે આની અંદર આપણે ગોળ એડ કરવાનો છે પણ ગોળ છે તે ભીલીવાળો ઉપયોગ કરવાનો દેશી ગોળ નાખશો તો ચા ફાટી જશે તો અહીં મેં ભીલીનો જે ગોળ આવે છે તેને ચાકોથી સુધારીને લઈ લીધો છે તો અત્યારે હું બે મોટી ચમચી જેટલો ગોળ એડ કરું છું તમને જેવી મીઠી ચા ગમતી હોય તે પ્રમાણે તમે ગોળ એડ કરી શકો છો ગોળ એડ કર્યા પછી સ્લો કે ફૂલ ફ્લેમ પર ગમે એમ તમે આને ઉકળવા દઈ શકો છો જરાય ચા ફાટશે નહીં બસ ગોળ ઓગળે ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે અને લગભગ અડધીથી એક મિનિટમાં ગોળ ઓગળી જશે જો હું તમને બતાવું હજી થોડાક ગોળના ટુકડા દેખાઈ રહ્યા છે કાને આપણે એકાદ મિનિટ માટે ઉકાળીશું એટલે ગોળ સરસ ઓગળી જશે અને પછી તમે આને ગાળીને વાપરવામાં લઈ શકો છો તો આવી રીતના તમે પણ જો હેલ્થ કોન્શિયસ હોય તો ગોળવાળી ચા ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આજની આ બધી જ ટીપ્સમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી ટીપ્સ જોવા માટે અને અલગ અલગ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ